વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે, તો મહિમા એ સહિત એનો દિવસ પાઠ થાય. વચનામૃત સિદ્ધાંત ગાનમ. અક્ષર પુરુષોત્તમ ઉપાસના. વચનામૃત ગઢડા મધ્યનું ત્રીજું. વચનામૃત ગઢડા મધ્યનું ત્રીજું. બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ. બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ. તે નોખા છે. તે નોખા છે. ને એ બ્રહ્મના પણ કારણ છે. ને એ બ્રહ્મના પણ કારણ છે. ને આધાર છે. ને આધાર છે. ને પ્રેરક છે. ને પ્રેરક છે. એમ સમજીને પોતાના જીવાત્માને. એમ સમજીને પોતાના જીવાત્માને. એ બ્રહ્મ સંગાથે એકતા કરીને. એ બ્રહ્મ સંગાથે એકતા કરીને. પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે. પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે. ઉપાસના કરવી. ઉપાસના કરવી. વચનામૃત લોયાનું બારમું. વચનામૃત લોયાનું બારમું. અષ્ટાવર્ણયુક્ત. અષ્ટાવર્ણયુક્ત. એવા જે કોટી કોટી બ્રહ્માંડ. એવા જે કોટી કોટી બ્રહ્માંડ. તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે. તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે. એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર. એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર. તે રૂપે પોતે રહ્યો થકો. તે રૂપે પોતે રહ્યો થકો. પુરુષોત્તમની ઉપાસના કરે. પુરુષોત્તમની ઉપાસના કરે. વચનામૃત ગઢડા પ્રથમનું 71મું. વચનામૃત ગઢડા પ્રથમનું 71મું. માટે ભગવાનના ભક્તને. માટે ભગવાનના ભક્તને. ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત. ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત. પૃથ્વી ઉપર બિરાજમાન છે. પૃથ્વી ઉપર બિરાજમાન છે. એમ સમજવું અને બીજા આગળ પણ. એમ સમજવું અને બીજા આગળ પણ. એવી રીતે વાર્તા કરવી. એવી રીતે વાર્તા કરવી. પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો મહિમા. વચનામૃત ગઢડા અંત્યનું 38મું. વચનામૃત ગઢડા અંત્યનું 38મું. એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન. એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન. તે અક્ષરાદિક. તે અક્ષરાદિક. સર્વના નિયંતા છે. સર્વના નિયંતા છે. ઈશ્વરના પણ ઈશ્વર છે. ઈશ્વરના પણ ઈશ્વર છે. ને સર્વ કારણના પણ કારણ છે. ને સર્વ કારણના પણ કારણ છે. ને સર્વોપરી વર્તે છે. ને સર્વોપરી વર્તે છે. ને સર્વ અવતારના અવતારી છે. ને સર્વ અવતારના અવતારી છે. અક્ષર બ્રહ્મ સંત એવા પ્રત્યક્ષ ગુરુરૂપ હરિનો મહિમા. વચનામૃત સારંગપુરનું 10મું. વચનામૃત સારંગપુરનું 10મું. એવા સંતનું દર્શન થયું. એવા સંતનું દર્શન થયું. ત્યારે એમ જાણવું જે. ત્યારે એમ જાણવું જે. મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. વચનામૃત ગઢડા પ્રથમનું 54મું. વચનામૃત ગઢડા પ્રથમનું 54મું. જીવને મોક્ષનું જે દ્વાર. જીવને મોક્ષનું જે દ્વાર. તે પણ એવા સાધુના પ્રસંગ થકી. તે પણ એવા સાધુના પ્રસંગ થકી. ઉઘાડું થાય છે. ઉઘાડું થાય છે. વચનામૃત વડતાલનું 11મું. વચનામૃત વડતાલનું 11મું. માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ. માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ. એ જ આત્મદર્શનનું સાધન છે. એ જ આત્મદર્શનનું સાધન છે. અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ. અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ. એ જ સાધન છે. એ જ સાધન છે. અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ. અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ. એ જ સાધન છે.
એ જ સાધન છે. એટલે વચનામૃત સિદ્ધાંત ગાનમ.